નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં કોટક સ્કૂલ આપનું સ્વાગત કરે છે. ધોરણ 1 વિષય ગણિત ગમ્મત, ગાલા સદેપોથી ગણિત ગમ્મત ધોરણ 1. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા આકારો અને જગ્યા, ત્યારબાદ પ્રકરણ 2 1 થી 9 સુધીની સંખ્યા, ત્યારબાદ પ્રકરણ 3 સરવાળા, ત્યારબાદ પ્રકરણ 4 બાદબાકી. આજે આપણે પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો 10 એટલે એકડે મીંડે 10 અને એની વચ્ચે જેટલી સંખ્યા આવતી હોય, 20 સુધીની એટલે બગડે મીંડે 20 ત્યાં સુધીની સંખ્યાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો આપણે 10 નું જૂથ કેવી રીતે બનાવાય તે શીખવાનું છે. ચાલો આ બે ચિત્રમાં તમને કેટલી લાકડી આપી છે ગણો તો. 1 2 3 4 5 6 7 8 9 10 આ ભેગી કરીને એનું એક જૂથ બન્યું. ત્યારબાદ અહીંયા 5 છે, કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 પાનું એક જૂથ બન્યું. જેમ કે મારી પાસે જાજી વસ્તુ હોય તો એને ગણવા માટે 10 ના જૂથ કરું તો મને સરળતાથી અંક મળી જાય. જેમ કે મારી પાસે એક મોટી બેગ ભરીને ચોકલેટ છે, નાની નાની, પણ કેટલી છે તે ગણવી પડે, એક એક કરીને ગણવી પડે, તેમાં વાર લાગે. પણ 10 ની ચોકલેટનું જૂથ બનાવો તો ઝડપથી અંક મેળવી શકાય. તમારી પાસે કેટલી સંખ્યામાં ચોકલેટ છે, બરાબર? હવે અહીંયા આપણને દિવાસરી આપેલી છે, કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો બાકસની દિવાસરીનું એક જૂથ બન્યું. ત્યારબાદ અહીંયા ગુલાબ આપેલા છે, 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 નું એક જૂથ બન્યું. અહીંયા મણકા આપેલા છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 છૂટા મણકા છે, આપણે મણકાની એક માળા બનાવીએ એટલે જૂથ બની ગયું. ત્યારબાદ ઉદાહરણ મુજબ 10 નું જૂથ બનાવો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું જ છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો આપણે 10 નું એક જૂથ બનાવવાનું. ત્યારબાદ અહીંયા કેન્ડી આપેલી છે, 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા પણ આપણે 10 નું એક જૂથ બનાવશું. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10. તો આનું પણ એક જૂથ બની જશે 10 નું. ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે 1 2 3 4 5 6 7 8 9 10. તો આનું પણ એક જૂથ બનાવવાનું છે આપણે 10 નું. ત્યારબાદ ચોકલેટ આપેલી છે તો એનું પણ આપણે જૂથ બનાવશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આનું પણ આપણે એક જૂથ બનાવવાનું છે 10 નું. ત્યારબાદ ઉદાહરણ મુજબ 10 નું જૂથ બનાવો અને સંખ્યા લખો. અહીંયા આપણને બોક્સમાં જોવો જોઈએ દશક અને એકમ આપેલા છે. તો સૌથી પહેલા એકમ દશક શું છે એ આપણે સમજીએ. તમે આગળ ભણશો ત્યારે એકમ દશક સો બધું આવશે. આપણે સૌ પ્રથમ જે સંખ્યા છે એને એકમ કહેવાય અને બીજી સંખ્યા છે એને દશક કહેવાય. બે સંખ્યા હોય ત્યારે પહેલો અંક છે એ એકમ અને બીજી સંખ્યા છે એ દશક ગણાશે, બરાબર? અહીંયા આપણને ઉદાહરણમાં કોણ આપેલા છે, કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 10 નું એક જૂથ બન્યું અને પછી કેટલા છે? 1 2 અને 3. તો 10 માં 3 ઉમેરીએ એટલે 13 થાય. તો આપણે અહીંયા 13 લખીશું, એકમ 3 અને દશક 1. આવી જ રીતે અહીંયા ફાનસ છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 ફાનસ નો એક જૂથ બન્યું. હવે કેટલા રહ્યા? 1 2 3 4 અને 5. 10 માં 5 ઉમેરીએ એટલે 15. તો અહીંયા આપણે એકમમાં 5 અને દશકમાં 1 લખીશું. ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10.
હવે કેટલા છે 10 નું એક જૂથ બન્યું પછી કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 10 માં 8 ઉમેરીએ એટલે 18 તો આપણે અહીંયા 18 લખીશું એકમમાં 8 અને દશકમાં 1 ત્યારબાદ અહીંયા ટોપી આપેલી છે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 નું એક જૂથ બન્યું હવે કેટલી છે 1 2 3 4 5 6 7 8 અને 9 10 માં 9 ઉમેરી એટલે 19 તો આપણે એકમમાં 9 અને દશકમાં 1 લખીશું ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે છે સાપ આપેલા છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર તો 10 નું એક જૂથ બન્યું અને અહીંયા 1 છે એટલે 10 માં 1 ઉમેરી એટલે 11 તો આપણે અહીંયા 11 લખીશું એકમમાં 1 અને દશકમાં પણ એ જ 1 તે જ રીતે અહીંયા કાતર છે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 નું એક જૂથ બન્યું હવે કેટલી છે 1 2 3 4 5 અને 6 તો 10 માં 6 ઉમેરી એટલે 16 આપણે એકમમાં 6 અને દશકમાં 1 લખીશું ત્યારબાદ અહીંયા કેટલી છે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણે 10 નું જૂથ બનાવ્યું પછી કેટલી છે 1 અને 2 10 માં 2 ઉમેરી એટલે 12 તો આપણે 12 લખીશું એકમ 2 અને દશક 1 ત્યારબાદ અહીંયા પણ એ જ રીતે ડબ્બા આપેલા છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર તો 10 નું એક જૂથ બન્યું હવે કેટલા છે 1 2 3 અને 4 તો કેટલા થાય 10 માં 4 ઉમેરી એટલે 14 તો આપણે એકમમાં 4 અને દશકમાં 1 લખીશું થેન્ક યુ